હવે અન્ય જિલ્લાઓની જેમ જ ચોંકાવનારા દ્રશ્યો તો વડોદરાના સાવલીમાંથી પણ સામે આવી રહ્યા છે. અહીં પણ 900 જેટલી સાયકલ ધૂળ ખાતે નજરે પડી રહી છે. ગરીબ પરિવારની દીકરીઓને સરસ્વતી સહાય યોજના અંતર્ગત જે સાયકલો અત્યાર સુધી અપાય અને તે આપી દેવી જોઈતી હતી તે હાલ વડોદરાના સાવલીની એક ખાનગી જગ્યામાં ધૂળ ખાતી આપ જોઈ રહ્યા છો, જ્યાં સાયકલો પર 2023નું વર્ષ લખેલું છે અને લગભગ 901 સાયકલ આ જ રીતે ખુલ્લામાં પડી છે અને પડી પડી કટાઈ રહી છે. એક તરફ વિદ્યાર્થીનીઓ તેમને મળવાના લાભથી વંચિત, બીજી તરફ યોજનાના નામે પ્રજાના જ કરોડો રૂપિયાનું અહીં પાણી કરી દેવાયું. 901 સાયકલ હૈ, દીપકભાઈ કા હૈ સાયકલ, ટેન્ડર માલિક. યે તો બચ્ચો કો બાંટને કા હોતા હૈ સ્કૂલ મે? યાની ટેન્ડર માલિક હમારા દીપક સર. બચ્ચો કો નહીં બાંટા? બચ્ચો કા ભી બાંટેગા તભી તો જાયેગા ઇધર સે, ઇસલિયે ઇતના બડી ઘાસ હોગી. લેકિન યે તો 2023 કા ભી સાયકલ પડા હૈ. હા, ઇસલિયે બોલા 24 મે બાંટને કા. લેકિન બાંટા નહીં હૈ? અભી નહીં બાંટા, જબ પરમિશન આયેગા, ઇન્ફોર્મેશન આયેગા તભી બાંટેગા. એટલે કે જ્યાં સુધી ઉપરથી પરવાનગી નહીં આવે ત્યાં સુધી સાયકલો તો આમ જ ધૂળ ખાતી રહેશે. વિદ્યાર્થીનીઓને સાયકલ આપવી જ ન હતી તો બનાવીશું કામ. વર્ષ 2024નો પ્રવેશ ઉત્સવ પણ પસાર થઈ ગયો, પરંતુ વિદ્યાર્થીનીઓને સાયકલ તો ન જ મળી. આખરે જવાબદાર અધિકારીઓ સામે પગલાં કેમ નથી લેવાતા, એક સૌથી મોટો સવાલ છે. સમગ્ર મામલે ગોઠડા જિલ્લા પંચાયતના સભ્યોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. કે આ બાબતમાં તાત્કાલિક તપાસ થાય અને જવાબદાર જે પણ હોય એ લોકોને જે આ પ્રોક્સોન બોક્સો બીજે બધે લાગે છે તો એ લોકોને પણ પ્રોક્સો લગાડો. એ લોકોમાં કડકમાં કડક કાર્યવાહી લોકો સામે થાય અને કરવી જ જોઈએ. જ્યારે ગુજરાત શિક્ષિત ગુજરાતની વાતો થતી હોય, વાઇબ્રન્ટ ગુજરાતની વાતો થતી એવા સમયે જો વિદ્યાર્થીનીઓની સહાય યોજના સરકાર સરસ્વતી સહાય યોજનામાં લાખો ને કરોડ રૂપિયા ખર્ચતી હોય અને એ બાળાઓને એ વિદ્યાર્થીઓને આ સરકારનો લાભ ના મળતો હોય અને અવાવરૂ જગ્યાએ સાયકલો પડી હોય અને સાયકલો કટાઈ જતી હોય તો ખરેખર આ શરમજનક બાબત.